સુરત શહેરમાં એક ફિલ્મ બની જેને વિદેશના ફિલ્મ ફેસ્ટિવલમાં લોકોએ પણ સરાહી અને સાથે જ ભારતમાં પણ આ ફિલ્મને ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ સહિત બે એવોર્ડ મળ્યા છે. વેન્ડળો પર બનેલી એ ફિલ્મનું નામ છે એક આશા, કે જે ઓસ્ટ્રેલિયામાં તેમજ પુણેમાં બે એવોર્ડ મેળવી ચૂકી છે. ત્યારે ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અને પ્રોડક્શન મેનેજર સાથે મિત્ર ચેનલે ખાસ વાતચીત કરી હતી અને આ ફિલ્મ અંગે પણ ખાસ વાતચીત કરવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, હું છું પ્રેમ ભારતીય. આજે આપણે મિત્ર ચેનલમાં આમંત્રિત કર્યા છે એક આશા મૂવીના કાસ્ટિંગ ડાયરેક્ટર અને પ્રોડક્શન મેનેજર. તો સ્વાગત છે અશ્વિનભાઈ કાજરિયા. તો અશ્વિનભાઈ, આ મૂવી વિશે અમને કંઈક જણાવો. આ મૂવી ટ્રાન્સજેન્ડરો, જેને કહેવાય છે કે થર્ડ જેન્ડર, કિન્નરો સમાજ ઉપર આખું બેસ્ટ પિક્ચર છે, જેને 2018માં અમે બનાવ્યું છે અને ઘણા એવા આંતરરાષ્ટ્રીય એવોર્ડો આ પિક્ચરને મળ્યા છે. અને આ પિક્ચરનો વિષય જે છે, એ વિષય આપણા જે સમાજ છે એમાં એક અવેરનેસ માટે અમે પ્રયાસ એવો હતો અમારો કે એક અવેરનેસ લાવી અમે અહીંના સમાજની અંદર ને આ સમાજ પ્રત્યે. ઘર કે મંદિર મેં મેને લેટર રખ દિયા હૈ પાપા, આપ પ્લીઝ ઉસે સંભાળ કે રખિયેગા, શાયદ એક દિન આપકો ઉસકા મતલબ જરૂર સમજ આ જાયેગા. યે હોમોસેક્સ્યુઆલિટી નહીં હૈ, યે અંધશ્રદ્ધા ભી નહીં હૈ, ના હી યે ક્રોસ ડ્રેસિંગ હૈ, યે સેક્સ વેક્સ કા મામલા ભી નહીં હૈ, યે ખુદ કી એક આઇડેન્ટિટી કા સવાલ હૈ. મેરે જૈસે લડકો કો અંદર સે એક લડકી જૈસા મહેસૂસ હોતા હૈ પૂરી જિંદગી. હા, પૂરી જિંદગી એસા લગતા હૈ. યે ગહેરા અહેસાસ હૈ કે તુમ ક્યા હો ઓર કૌન હો. શાયદ આપકો અબ સબકો હમેશા સે પતા થા કે મુજે એક ને એક દિન કિન્નરો કે ઘર જાના હોગા. આશીષ, क्या तुम्हें बड़े होकर यही बनना है, टीचर, मैडम या सर? मैडम. तो आ मूवी में, आ मूवी आखी सूरत में शूट थई छे? हाँ, आखी आ मूवी सूरत में शूट थई छे. અને આ પિક્ચરના ડાયરેક્ટર પ્રોડ્યુસર પણ સુરતના જ છે. હાલ એ ઓસ્ટ્રેલિયામાં છે, મેલબર્નમાં મોનસ યુનિવર્સિટીની અંદર કામ કરે છે અને એક સારા એવા ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર પણ છે. અને એમનો એક ધ્યેય હતો કે કિન્નર સમાજની અંદર એક અવેરનેસ લાવવા માટે આપણા સમાજોની અંદર આ એક કન્ટેન અમે બનાવ્યો છે. તો આ મૂવીનો ધ્યેય શું છે? આ પિક્ચરનો ધ્યેય એ જ હતો, જેમ કે મેં હમણાં કીધું તમને, કે આ સમાજ એક આગળ વધે. કેમકે ભારત એક જ માત્ર એવો દેશ છે જેણે થર્ડ જેન્ડરને માન્યતા આપી છે, નાગરિકતા આપી છે. વિશ્વમાં ભારત જ એક માત્ર એવો દેશ છે. અને બીજું કે ભારત જ એક બીજો એવો દેશ છે જેના મતલબ 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે વંડોળોનો, જેને આપણે ગુજરાતીમાં કિન્નરોને વંડોળો કહીએ છીએ. इस मूवी में मुझे ऐसा लगता है, मैं सच्ची में ये मेरी ही स्टोरी है और इसमें जो जो कैरेक्टर है उनको सबको लगता है कि सच्ची में ये उनकी ही स्टोरी है. और इसमें कुछ डायलॉग्स दिल को छू लेने वाले लिखे हैं और ये शायद एक हर एक किन्नर की स्टोरी है. हर एक किन्नर देखेगा, हंसेगा, रोएगा. इतनी अच्छी मूवी है. एक ट्रांसजेंडर बचपन से लेके आगे तक की स्टोरी है. प्लीज़ आप मेरे किन्नर भाई और जनता, जो लोग हैं सरकार, ये मूवी प्लीज़ देखें. मैं चाहती हूँ कि हम लोग उनकी नज़रों में आएँ, वो लोग हमें देखें, हमें समझें, हमें भी अपनी तरह ही माने वो लोग. सिनेमा इज़ अ वेरी स्ट्रॉन्ग मीडियम, वेरी वेरी स्ट्रॉन्ग मीडियम. तो इस मीडियम का समाज के प्रति कुछ दायित्व है और वो दायित्व बिल्कुल अच्छी तरह से अगर मीडिया निभाएं तो हम समाज में बदलाव बहुत जल्दी ला सकते हैं.
तो मुझे ये फिल्म देखने के बाद बहुत बहुत अटैचमेंट सा फील हुआ, क्योंकि आई वॉज नॉट दैट अटैच टू दिस टाइप ऑफ पीपल. आई नेवर सीन दैम वेरी क्लोजली एंड मैं उनके साथ मैंने काम किया, मुझे उनका बिहेवियर पता चला, मुझे उनका रहना सहना पता चला. आई वॉज वेरी मिसअंडरस्टूड अबाउट दैम. मैं उनके बारे में कुछ और सोचती थी और जो कि मुझे शायद नॉलेज नहीं था इसीलिए, पर ये उन लोगों के साथ रही, मैं उन लोगों के साथ काम किया तो मुझे बहुत कुछ अच्छा लगा. और जैसे हम इंसान हैं, दे आर ऑल्सो, उनको भी इक्वालिटी चाहिए समाज में और होनी चाहिए. बहुत अच्छा लगा मूवी और मैं चाहती हूँ कि ये मूवी मार्केट में आना चाहिए और सबको जो आम आदमी है हमारे किन्नर समाज में है ये सब बदलाव होना चाहिए. एकदम ऐसा लग रहा था कि ये जिंदगी हमारी आंखों देखी की जिंदगी, ऐसा लग रहा था हमें. ये देख के हमें हमको अपना पास्ट याद आ रहा था, जो पीछे का जो हमसे गुजर चुका है वो सब याद आ रहा था हमें. एक सीन ऐसा था कि उनको घर से जब निकलते हैं तो वो सब छोटी छोटी चीज़ें जो याद आती है वही सब चीज़ें हमें भी याद आ रही थी. मैं यही कहना चाहूँगी लोगों को कि सब लोग देखिए और सब अपना नज़रिया बदलिए. फिल्म के बारे में ये कहूँगी कि ज़रूर इस फिल्म को देखें और इसे लाइक करें कि बहुत अच्छी फिल्म है, एक किन्नर के ऊपर बनी है. तो अश्विन भाई, आ मूवी ने अंतरराष्ट्रीय एवॉर्ड पण मळेला छे, तो कई कई कंट्री में आ मूवी ने एवॉर्ड मळ्या छे? आ फिल्म ने सौ प्रथम एवॉर्ड मळ्यो तो मेलबर्न इंडिपेंडेंट फिल्म फेस्टिवल में बेस्ट इंडिपेंडेंट फिल्म मेकर नो, जे हमारा मयूर साहब छे एमने मळ्यो तो बेस्ट डायरेक्टर नो एक इंडिपेंडेंट. અને બીજા સન્માનો અમને લંડનથી સારા એવા સન્માનો અમને મળ્યા છે આ પિક્ચરને લઈને એશિયા ફિલ્મ ફેસ્ટિવલમાં. અને બીજો હમણાં એક આવી રહ્યો છે ફેસ્ટિવલ મેલબર્નની અંદર, એમાં પણ સારા એવા અમને અત્યારથી અમને ઓફિશિયલ નહીં પણ અનઓફિશિયલી ઇન્ફોર્મેશન હજી આપી દીધી છે કે અમને અમારી પિક્ચરને એવોર્ડો મળશે. અને હમણાં જ આપણે જે પુણેમાં ફેસ્ટિવલ થાય છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ પુણે ઇન્ડિયા, ઈ ફેસ્ટિવલની અંદર અમારા પિક્ચરને બે સન્માનો મળ્યા છે. અને આ પિક્ચર ઇન્ડિયામાં ક્યારે રિલીઝ થવાની છે? બહુ ટૂંક સમયમાં અંદર આવી રહી છે આ પિક્ચર ઇન્ડિયાની અંદર, એની વિશે હજી કામ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતા આપણા અશ્વિનભાઈ, જે આ મૂવીમાં પ્રોડક્શન મેનેજર હતા, કાસ્ટિંગ ડિરેક્ટર હતા. તો મિત્રો, આ મૂવીને આપણે ઉત્સુકતાથી વેઇટ કરશું કે આ મૂવી રિલીઝ થાય ને આપણે બધા જોઈએ. ને આભાર કરશું કે અશ્વિનભાઈ અમારા સ્ટુડિયો પર આવ્યા છે. થેન્ક યુ વેરી મચ સર, તમે આવ્યા છો અમારા શોમાં. ધન્યવાદ.